जय हिंद विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योति विद्यालय ने ऑनलाइन प्लेटफॉर्म में आपनो हार्दिक स्वागत है। धोरण सातना विज्ञान में आप पोषण की बात कर रहा था। वर्षा ऋतु दरमियान घनी वस्तुओ खराब थाय छे, बराबर छे। आपणे मम्मी पप्पा ने पूछिए कि केटली केटली वस्तु, आपणे तो कई आखो दिवस घरे ना होईए, बराबर। मतलब मां भणवा जता होईए तो मम्मी जे छे आपणो घर साचवता होय छे, एने खबर होय छे कि केटली केटली वस्तुओने फूग लागी जाय छे, बराबर। तो ए तमारे घरे पूछवानुं छे कि एवी कई कई वस्तुओ छे आपणा रोजिंदा जीवननी घरनी के कई बगड़ी जाए छे। सामान्य रीते फूगना बीजाणुओ हवा में जोवा मळे छे, मतलब फूगना जे अणुओ होय, बराबर, ए हवा में आटा मारता होय छे, बराबर, हवा में फरता होय छे। ज्यारे तेओ सांभळजो, आ हवा में फूगना बीजाणुओ जोवा मळे छे ज्यारे तेने भीनी अने हूफाळी सपाटी पर आवे, ई कोई एवी सपाटी पर आवे के जे वातावरण हूफाळू होय, गरमीवाळू थोड़ूक होय अथवा तो भीनू सपाटी होय, बराबर छे। तो त्यां તેઓ અંકુરિત થાય છે, અંકુરિત થાય છે મતલબ એને પ્રસ્થાપિત થાય છે, ત્યાં એનો વિકાસ કરે છે, ત્યાંથી એ પોષણ મેળવે છે પછી અને વૃદ્ધિ પામે છે। વૃદ્ધિ ક્યારે પામશે મિત્રો? જ્યારે એના શરીરને પોષણ મળશે, એને સરખો પૂરતા પ્રમાણમાં ખોરાક મળશે, ત્યાં સુધી એને પોષણ મળવાનું નથી, તો વૃદ્ધિ પામે છે એવી રીતે। અને તમે કહી શકશો કે આપણે વસ્તુઓને ખરાબ કેવી રીતે રોકી શકીએ છીએ, કે જો તમારે એને રોકવા હોય, ફૂગ ના લાગે, બરાબર છે, એનું સપાટી સારી રહે, તો એના માટે આપણે અમુક પ્રકારનું એવું વસ્તુઓ પાથરીએ છીએ અથવા તો કલર કરી દઈએ છીએ, બરાબર છે, તો ઢાંકી દઈએ છીએ, તો એ બધી અલગ અલગ છે, ધ્યાનમાં રાખવા જેવી બાબતો, બરાબર। કેટલાક સજીવો એમ કહે છે કે ઈ એની સાથે જીવે છે અને વસવાટ કરે છે અને પોષક તત્વો એમ બંને સહભાગી બને છે, મતલબમાં એની સાથે તાલમેલ કરે છે, બરાબર। તો આ પ્રકારના સંબંધને સહજીવન કહેવાય છે। કેટલાક આ સજીવો સાથે જીવે છે, વસવાટ કરે છે, એને પોષક તત્વો મતલબમાં પોતાનો ખોરાક આપે છે, તો એ પ્રકારના બધા સજીવોને શું કહેવાય છે? સહજીવન, મતલબમાં બીજાની સાથે જીવે, આપણે મિત્રની સાથે રહીએ જીવે એમ નહીં, બરાબર છે, સંપૂર્ણપણે એની ઉપર નિર્ભર રહેવાનું, બરાબર, તો એને કહે છે સહજીવન કહેવાય છે। દાખલા તરીકે ઉદાહરણ જોઈએ આપણે કેવી રીતે, એમ તો કે ફૂગ છે એ વનસ્પતિના મૂળ ઉપર જ જોવા મળે, તમને બીજે ક્યાંય ફૂગ નહીં જોવા મળે, તમારે જોવું એના પ્રકાંડમાં નહીં જોવા મળે, પર્ણમાં નહીં જોવા મળે, બરાબર, ક્યાં જોવા મળશે? એના મૂળ ઉપર જોવા મળશે। વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે। સર, વનસ્પતિને પોષક તત્વો ક્યાંથી મળે છે? મૂળમાંથી મળે છે ને, તો મૂળમાં જો ફૂગ લાગી જાય તો મૂળમાં પોષક તત્વો મળ્યા રહે, એમ ફૂગે પોતાનો ખોરાક એમાંથી બનાવ્યા કરે છે। બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે। કોને? વનસ્પતિને, બરાબર છે, મતલબમાં એકબીજાની સહભાગી થઈ ગઈ ને, બે એકબીજાની સાથે મળીને જીવે છે, બરાબર। તો આ એક ફૂગનું કામ થઈ ગયું, ખાસ અહીંયા ઉદાહરણ છે, ખાસ યાદ રાખવા આ પેરેગ્રાફ જે છે, બરાબર છે, શું એને આપે છે ફૂગ? ફૂગ મૂળ ઉપર રહે છે ને પોષણ મેળવે છે, બદલામાં એને પાણી આપે છે ને પોષક તત્વો પૂરા પાડે છે, બરાબર। તો એવી ફૂગનું નામ છે, ખાસ યાદ રાખજો મિત્રો, એનું નામ છે લાઇકેન, બરાબર। લાઇકેન નામનું જે સજીવ છે એમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ બે જોવા મળે છે। સાહેબ, લીલે હોય છે, ફૂગે હોય છે, શેમાં? લાઇકેનમાં। આગળ વાંચજો, ફૂગ છે ને એ વસવાટ, પાણી અને ખનિજ તત્વો એ લીલને આપે છે। ફૂગ શું શું આપે? ત્રણ વસ્તુ આપે છે, પાણી આપે છે, ખનિજ તત્વો આપે છે, અને બીજું શું આપે છે? એને વસવાટ આપે, વસવાટ એટલે રહેવા માટે જગ્યા આપે છે, બરાબર છે। તો એના મૂળ ઉપર એ ચોંટી જાય છે, તો એની વાત કરી યાદ રાખવાનું, એના બદલામાં લીલ શું આપે છે? એને લીલ ખોરાક બનાવે છે અને એ ખોરાક ફૂગને આપે છે, બરાબર, મતલબમાં બે એકબીજાનું કામ કરે છે, બરાબર છે, જેના કારણે બે એકબીજાનું જીવન સારી રીતે જીવી શકશે અને વૃદ્ધિ વિકાસ પામી શકશે। ત્યાર પછી જોવું છે કે વનસ્પતિમાં આજે જમીનમાં પોષક તત્વો આવે છે, બરાબર છે, એકવાર માનો કે તમે કંઈક પોષક તત્વો જમીનમાંથી લઈ લીધા, તો ફરી પાછા જમીનમાં પોષક તત્વો ક્યાંથી આવશે? બીજી વાર વનસ્પતિમાં ઉગાડવી હશે તો પોષક તત્વો જમીનને તો જોશે ને, કે જમીન તો એવી નથી કે પોષક તત્વો આપણને આપ્યા જ રાખે, આપ્યા જ રાખે, આપ્યા જ રાખે। એટલા માટે તમને યાદ હોય તો આપણે ખાતર નાખીએ છીએ, યાદ એવું કંઈ? ખાતર, હા, છાણિયું ખાતર, તો એ છાણિયું ખાતર નાખવાથી પણ પોષક તત્વો મળે છે, અને રાસાયણિક ખાતર નાખવાથી પણ, રાસાયણિક ખાતરથી જમીનને નુકસાન પણ થાય છે, તો એની વાત કહીએ। ચાલો, ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા જોયા છે આપણે, બરાબર છે, અથવા મળીને બગીચામાં ઘાસવાળી ભૂમિ અથવા કુંડામાં ઉપયોગ કરતા જોયા છે આ ખાતરનો, એમ માળી ઉપયોગ કરતો થોડું થોડું ખાતર નાખે એટલે એ કુંડાનો વિકાસ સારો થાય, મતલબ આપણે સુશોભનના અમુક પુષ્પો વાવેલા હોય છે, છોડ વાવ્યા હોય તો એનો વિકાસ થાય છે એમ સારો।
घरे पण आपणे यूज करीए छीए। वनस्पति जमीन में खनिज सारो, वनस्पति काम शू है, जमीन में खनिज सार और पोषक तत्वों शोषण करने बराबर, जमीन में मूल द्वारा शोषण करते, तेमनी मात्रा जमीन में घटती जाए। मैं एक बार वापरी लीधी है बराबर है, पोषक तत्व वापरी लीधा तो ये घटी जाए, खूटी जाए तो वनस्पति पण वापरे छे, तो जमीन में घटे छे, तो जमीन में घटे छे तो उणप आवी, तो उणप पूरी करवी पड़शे ने। तो वाजो आगळ के छाणिया खातर के रासायणिक खातर में कोण कोण होय छे, नाइट्रोजन, पोटेशियम अने फॉस्फरस, ए पोषक तत्वनुं नाम छे बराबर, जे जमीन में रहेला होय छे, खातर में रहेला होय छे। एम के छे छाणियुं खातर, सर छाणियुं खातर तो ओलुं ज ने, प्राणीओना मलमूत्र ने अपने एक समय अमुक समय सुधी एकठा करी राखी, भेगा करी राखी, एटले छाणियुं खातर बने छे बराबर। पछी एने आपणे क्यां नाखीए छीए, जमीन में नाखीए छीए बराबर छे। तो एनी वात करीए, ए जमीन ने समृद्ध बनावा माटे आवा पोषक तत्वो उमेरता रहेवा जोईए ज बराबर छे। पोषक तत्व उमेरीशू तो ज एमां सारी फलद्रुपता आवशे ने बराबर छे। तो पोषक तत्व ने आ जरूरियात थई गई, एने जरूरियात ने पूरी करीए अने उछेरी शकीए छे, वनस्पति ने आवी रीते पोषण मळतुं रहे छे अने वनस्पतिनो विकास थातो रहे छे, मतलब में सारामां सारी वनस्पति उगी निकळे छे बराबर छे। त्यार पछी नाइट्रोजननुं एम के छे, जो पुष्कळ प्रमाण नाइट्रोजन हवामां तो हतो ज, કે વનસ્પતિને મૂળ દ્વારા મળ્યો હતો બરાબર જમીનમાંથી, તો જો વધારે પ્રમાણમાં એમ કે પુષ્કળ પ્રમાણમાં પાક જે છે એ નાઇટ્રોજન વાપરતો હોય છે બરાબર। હવે જો પાકમાં નાઇટ્રોજન ઘટ્યો તો પાક સારો ઉગશે નહીં, તો એ વાત કરે છે કે જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે, ઘટે છે નાઇટ્રોજન, જો પાક બધો નાઇટ્રોજન શોષવા જ માંડે બરાબર, બધો નાઇટ્રોજન વપરાય જાય જમીનમાંથી, તો જમીનમાં નાઇટ્રોજન ઘટી જાય છે। તો એની ચર્ચા કરવાની છે કે વાતાવરણમાં તો પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન છે, જો नाइट्रोजन पुष्कळ प्रमाणमां छे, एनी जेम कार्बन डाइऑक्साइड नो उपयोग करे छे बराबर, तो नाइट्रोजन नो उपयोग कार्बन डाइऑक्साइड नी जेम नथी थई शकतो, केम, कार्बन डाइऑक्साइड हवामांथी लई छे, नाइट्रोजन जमीनमांथी लई छे, जमीनमां खूटी जाय, हवामां थोड़ो खूटवानो छे, समझ पड़े छे के हुं कहुं छुं, नाइट्रोजन जमीनमां खूटी जशे, हवामां खूटशे नहीं, परंतु हवामांथी तो उपयोग थतो नथी, हवामांथी कोण वापरे छे, कार्बन डाइऑक्साइड एक ज वापरशे बराबर छे। तो नाइट्रोजन छे खास याद रखो द्रव्य स्वरूप में जरूरी, द्रव्य एटले ओगळेलो, ऊपर छे हवा स्वरूपे छे, जमीन में जाशे तो जमीन में पीगळी जाए, ओगळी जाए बराबर छे, पछी जमीन में पोषक तत्व स्वरूपे मूल छे शोषी लेशे, तो एनु नाम छे राइजोबियम बेक्टेरिया, जे नाइट्रोजन युक्त छे ने राइजोबियम छे ने ए बेक्टेरिया वातावरणमां नाइट्रोजन लई शके छे, એ પોતે વાપરી શકે છે પોતાના અંગત સ્વાર્થ માટે, મતલબમાં ખોરાક માટે ને કોઈ ઉપયોગ માટે, અને જરૂરી દ્રાવ્ય સ્વરૂપમાં એને ફેરવી શકે છે, પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી, વાતાવરણમાંનું નાઇટ્રોજન વાપરે છે ખરા પણ ખોરાક બનાવી શકશે નહીં, તો મોટે ભાગે એમ કહે છે ચણા છે, વટાણા, મગ, વાલ અને બીજા કઠોળ છે ને, એના મૂળમાં આ બેક્ટેરિયા હોય છે, એના મૂળમાં વસવાટ કરે છે, નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે, એનો મતલબ એવો થયો કે આપણે જે ચણા ખાઈએ છીએ, વટાણા છે, મગ, વાલ, મઠ, એવા બધા જ કઠોળ, બધા કઠોળ મોટા ભાગના, એ બધામાં કયો બેક્ટેરિયા આવી છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા આવી છે બરાબર, જેના કારણે આપણને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન મળે છે, એટલે તો કે ને કઠોળ ખાઓ કઠોળ બરાબર છે, એટલા માટે તો આપણને બધા શાક ખાવાના કહે છે, કેમ, બધામાં પૂરતા પોષક તત્વો રહેલા છે બરાબર છે। તો આ વાત થઈ ગઈ પોષણની, હવે વનસ્પતિમાં પોષણ થઈ ગયું છે, એક થોડુંક બાકી છે કે બેક્ટેરિયા જે છે એ કેવી રીતે એનો ઉપયોગ કરે છે બરાબર, તો બેક્ટેરિયા જે છે શું કામ કરે છે, વનસ્પતિમાં બેક્ટેરિયા વપરાય છે તો એ બેક્ટેરિયા કેવી રીતે એનો ઉપયોગ કરે છે, વસવાટ કેવી રીતે થાય છે, તો એ જોઈએ કે વનસ્પતિ છે બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે, ખોરાક કઈ રીતે આપે છે, તો કે જમીનમાંથી પોષક તત્વો મળ્યા હતા ને બરાબર, એ આપે છે, અને વસવાટ એટલે મૂળની આસપાસ ગોઠવાઈ ગયા, એનો વસવાટ થઈ ગયું, એનું સ્થાન થઈ ગયું, ઘર થઈ ગયું એનું, અહીં સહસંબંધ જોવા મળે છે, કેમ, સહસંબંધ એટલે બે એકબીજાને અનુલક્ષીને જીવે છે ને, બે એકબીજાને મદદ કરે છે તો જ જીવી શકશે, આ પ્રકારનું જોડાણ ખેડૂતો માટે ખૂબ અગત્યનું છે, કેમ, જો આવું ના થાય તો પૂરતો પ્રમાણમાં સારો પાક ઉગે નીકળે નહીં, પાક ન ઉગે સારો બરાબર, ખેડૂતો નુકસાન જાય તો આપણને ખાવા શું મળે, આપણને પૂરતું પોષણ ના મળે બરાબર છે। તો જમીનમાં કઠોળ વર્ગની જે વનસ્પતિ હશે ને, કઠોળ વર્ગની વનસ્પતિ બરાબર, એ બધામાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે, કેમ, તો કે એના મૂળ
नाइट्रोजन में होय छे अने मूल में नाइट्रोजन नाइट्रोजन क्या थी एवो जमीन में जे द्रावीय थियो तो द्रावीय थियो एटले ओगळेलो हतो बराबर पीगळेलो हतो ए त्यां वपराई गयो छे। तो चलो थोड़ुंक जोईए के भाई वनस्पति जे छे ए नाइट्रोजन युक्त खातर कोने ओछुं जोशे कठोर वर्गनी वनस्पति में बाकी बधाने तो नाइट्रोजन जोतो ज छे बराबर छे। तो वनस्पति छे ए स्वयंपोषी थई गई आपणे अने प्राणीओ ए कोण थई गया परावलंबी थई गया तो परोपजीवी थई गया। तो आ स्वयंपोषी जे छे ए मात्र अमुक ज वनस्पति जे के जे परपोषी के मृतपोषी छे खास याद राखजो अमुक जीवी छे केवी परपोषी के जे बीजा ऊपर आधार राखे छे मतलब मां एम बाकी तो बधाय स्वयंपोषी पोतानो खोराक पोते ज बनावे छे तेवो पोतानो पोषण बीजा सजीवोमांथी मेळवे छे। बधा ज प्राणीओ परपोषी श्रेणी में समाविष्ट छे टिक करजो खास बधा ज प्राणीओ परपोषी श्रेणी में है परपोषी एटले बीजा ऊपर थी आधार राखे छे बराबर कारण के तेओ खोराक पोषण माटे वनस्पति तथा बीजा प्राणी ऊपर निर्भर होय छे बीजानो आधार राखवो पड़े पोतानी जाते तो बनावी न शके बराबर छे। तो शुं एम कहे छे के आपणे कीटाहारीओने के जे कीटक खाय छे ने एने आंशिक परपोषी कही शकीए तो के हा आंशिक एटले शुं थोड़ा अंशे बीजा ऊपर निर्भर रखे कोनी ऊपर कीटको ऊपर कीटको पोते जीवता था एनो खोराक तरीके उपयोग करी लीधो एने बराबर छे। तो एवी रीते एने कहेवाय आंशिक परपोषी। तो अहींया आपणो प्रकरण पूरु थई छे आपणे टोटल केटली वस्तुओ जोई गया तो के प्रकाश संश्लेषणनी क्रिया जोईए पोषणना प्रकार जोया स्वयंपोषी अने विषमपोषी बराबर छे त्यार पछी प्राणीओ केवी रीते पोषण मेळवे छे ए पण जोयुं। तो पारिभाषिक अमुक शब्दो आप्या छे अने छेल्ले तमे शुं शीख्या मित्रो तमारे घरे जाते रिविजन करवुं होय तो तमे शुं शीख्या दरेक चेप्टरमां छेल्ले तमे शुं शीख्या आपेलुं होय छे तमे एने दरेक मुद्दा वांची जाओ तो तमने बेजिक ख्याल आवी जाय कि आ प्रकरणमां शुं शुं कया कया टॉपिक कामना छे बराबर छे। तो मित्रों आज आपणे अहींया सुधी राखीए जो तमने आपणो वीडियो गमेलो होय तो श्री ज्ञानज्योत विद्यालयना ऑनलाइन प्लेटफॉर्ममां तमे शेर करी शको छो लाइक करी शको छो अने सब्सक्राइब करी शको छो। जय हिंद थैंक यू।